જય શ્રી કૃષ્ણ. મારું નામ શ્રેયા કૌશલ શાહ છે. હું વડોદરામાં રહું છું. આજની વાર્તાનું મારું શીર્ષક છે સ્વપ્રેમ, એટલે કે જાત માટેનો પ્રેમ. સ્વપ્રેમ શા માટે જરૂરી છે અને સ્વપ્રેમ કેમ કરવો જોઈએ? તો સ્વપ્રેમ એટલે એવું કે આપણે જેવા છે એવા જ આપણા વ્યક્તિત્વનો સ્વીકાર. શા માટે આપણે આપણી જાતને આપણે જેવા છે એવા સ્વીકારી નથી શકતા? જ્યાં સુધી મને ખબર છે બાળક નાનું હોય એનામાં સમજણ શક્તિ ન વિકસી હોય ત્યાં સુધી તો એને પોતાની જાત ખૂબ જ ગમતી હોય છે, કારણ કે એને પોતાનામાં કોઈ જ ખામી ખરાબી કશું દેખાતું નથી. પણ જેમ જેમ એ મોટું થાય છે એનામાં સમજણ વિકસતી જાય છે અને એ બહારની દુનિયામાં પ્રવેશતું જાય છે, તેમ તેમ આજુબાજુમાં કોઈ બીજાએ આપેલા પ્રમાણપત્રના આધારે એ પોતાની જાતને મૂલવે છે અને એનામાં એક અસંતોષ ઉદ્ભવે છે. જેમ કે કોઈકને પોતાનો ભણતર ઓછું લાગે છે, કોઈકને પોતાની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, બાહ્ય દેખાવ, ઘણા બધા એવા એ જ પ્રશ્નો છે કે જેનાથી એને અસંતોષ ઉભો થાય છે. પણ શું આ અસંતોષ એક વસ્તુને લઈને આ અસંતોષ આપણી બીજી બધી ખૂબીઓને ઢાંકી દે છે એ જરૂરી છે? શું કામ આપણે બીજાના પ્રમાણપત્ર માટે આપણામાં રહેલી બધી ખૂબીઓને ભૂલીને એક વસ્તુ જેમાં કદાચ આપણે થોડાક ઓછા હોઈશું, એવું તો હોતું જ નથી કે કોઈ બધી જ વાતે પૂરેપૂરું હોય છે, એને ભૂલી જાય છે અને પછી એ પોતાને એ બીજાને સાબિત કરવાની રેસમાં ભાગતું જાય છે અને પોતાની ખૂબીઓને ભૂલી જાય છે. દરેક વ્યક્તિએ પોતાની જાતને ખૂબ જ ગમાડવી જોઈએ, પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. જેમ કે આપણે ઘરમાં આપણા બધા જ કુટુંબીજનોને પ્રેમ કરીએ છીએ, એવી રીતે સ્વપ્રેમ પણ બહુ જ જરૂરી છે. આપણી માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે પણ સ્વપ્રેમ ખૂબ જરૂરી. જો આપણે આપણી જ જાતને પ્રેમ નહીં કરી શકીએ તો આપણે બીજાને શું પ્રેમ કરી શકવાના? ઈશ્વરે દરેકને એક અમૂલ્ય જીવન આપ્યું છે. એ અમૂલ્ય જીવનને આપણે આપણી જાતને પ્રેમ કરી અને એને સારી રીતે જીવવાનું છે. જો આપણે આપણી જાતને પ્રેમ કરીશું તો ધીરે ધીરે આપણે આપણી જે ખામીઓ છે એને સર કરી શકીશું. આપણે આપણી જાતને અલગ એક મુકામ પર લઈ જઈ શકીશું. એક હિન્દી પિક્ચરમાં એક સંવાદ છે કે મેં અપની ખુદ કી હી ફેવરેટ હું. જો આપણે આ મંત્રને આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ બનાવી દઈએ ને તો આપણે ધીરે ધીરે સ્વપ્રેમ કરતા શીખી જઈએ. આજના જીવનમાં બધા જ લોકો બધા આજુબાજુ પ્રેમ, હું તને પ્રેમ કરું છું એવું કહે છે, પણ કોઈ એવું નથી કહેતું કે હું મારી જાતને પ્રેમ કરું છું. જો આપણે એવું કરીએ તો બહુ જ અત્યારના આ કોરોનાના સમયમાં તો આ વસ્તુ બહુ જ જરૂરી છે. તો આપણે આપણી જાતનું જનરલી સ્ત્રીઓમાં એવું જોવા મળ્યું છે કે એ પોતાના કુટુંબીજનોનું તો ધ્યાન રાખે છે પણ એ પોતાની જાતનું ધ્યાન નથી રાખી શકતા. જ્યારે પોતાનો સવાલ આવે છે ત્યારે એવું થાય છે એને કે હું શું કામ આવું કરું, શું આ જરૂરી છે? સ્વપ્રેમ કરવો જોઈએ. જો કોઈ આ વાત સાંભળીને પોતાની જાતને થોડોક પણ પ્રેમ કરશે તો મારી આ વાતનો મને બહુ આનંદ થશે કે આ મારી વાર્તા કોઈકને આગળ લઈ જવા મદદરૂપ થઈ. જય શ્રી કૃષ્ણ.